હેલો દોસ્તો, વેલકમ ટુ રંજન એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો રેલવે રિક્રુટમેન્ટ બેચ જુનિયર એન્જિનિયરના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું ભાઈ કઈ રીતના આપણે ફોર્મ ભરવાનું છે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. તમારે અહીંયા RRB અહેમદાબાદ તમારે લખવાનું છે. બરાબર, બીજા કોઈ પણ ઝોનમાંથી તમે કોઈ પણ લિંકમાંથી તમે ફોર્મ ભરી શકો છો. આપણે અહીંયા ગુજરાતમાં જઈ જાઓ, અમદાવાદમાંથી આપણે ફોર્મ ભરવું, તમારે બીજા કોઈ ઝોનમાં ફોર્મ ભરવું હોય તો એ ઝોનમાં પણ તમે ફોર્મ ભરી શકો છો. બરાબર, સિમ્પલ અહીંયા તમારે CEN બરાબર જે 03-24-2024 છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. બરાબર, એટલે અહીંથી સીધું આ તમારે વેબસાઇટ ઓપન થઈ જશે. આની અંદર પહેલા જ નંબરનું છે ક્લિક યર ધ સબમિશન ફોર ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર CEN 03-2024 JNDMS. બરાબર, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિયર, જેવું ક્લિક કરશો એટલે આવું એક પેજ ઓપન થશે. બરાબર, આમ તમે નીચે જોશો, તમારે નોટિફિકેશન જોતી હોય તો અહીંથી તમે ક્લિક કરશો એટલે નોટિફિકેશન આવી જશે, નકર સીધું તમારે અહીંયા એપ્લાયમાં જવાનું છે. એપ્લાયમાં તમે જેવા જશો બરાબર, એટલે ત્યાં તમારી પાસે બે ઓપ્શન હશે, ક્રિએટ એન એકાઉન્ટ અને હેવ ઓલરેડી એન એકાઉન્ટ. જો આની પહેલા તમે રેલવેની અંદર ALPમાં ટેકનિશિયનમાં કોઈ પણ ભરતીમાં ફોર્મ ભરેલું હોય આ વર્ષની અંદર, તો તમે એક જ એકાઉન્ટથી તમે ફોર્મ ભરી શકો છો. નકર તમારે સીધે સીધું ક્રિએટ એન એકાઉન્ટમાં જવાનું થશે. અને અહીંયા તમને લખેલું છે કેન્ડિડેટ હુ હેવ ઓલરેડી ક્રિએટેડ એકાઉન્ટ CEN 01, એટલે કે ALPમાં, પછી ટેકનિશિયનમાં, RPFમાં, કોઈ પણમાં તમે ફોર્મ ભરેલું હોય તો એ એકાઉન્ટથી પણ તમે લોગિન કરી શકો છો. બરાબર, જો નથી હોતું એકાઉન્ટ નથી હોતું બરાબર, તો એનો મતલબ સિમ્પલ વસ્તુ છે, તમારે અહીંયા સૌથી પહેલાં આ રીતના આપણે પેજ ઓકે કહીને આગળ કરી દઉં. એમાં નેશનાલિટીમાં તમારે ઇન્ડિયન્સ કરી નાખવાનું છે. બરાબર, પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર તમારે અહીંયા તમારું ફૂલ નેમ જે તમારા 10માના રિઝલ્ટમાં છે એ પ્રમાણે ફૂલ નેમ તમારે લખવાનું છે. બરાબર, ત્યાર પછી અહીંયા રીટાઈપ ફૂલ નેમ, ત્યાર પછી અહીંયા હેવ યુ ચેન્જ યોર નેમ, યસ હોય તો યસ કરવાનું, નકર આવી રીતના નો કરી દેવાનું. પછી તમારે અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની છે, જે કાંઈ પણ તમારી બર્થ ડેટ હોય એ તમારે બરાબર અહીંયા રીટાઈપ કરવાની છે. અહીંયા તમારે ટાઈપ કરવાની થશે બરાબર, જેમ કે જે કાંઈ પણ હોય એ રીતના પ્રમાણે. ક્લિયર, ત્યાર પછી આપણે અહીંયા જેન્ડર તમારે મેલ ફિમેલ જે કાંઈ પણ હોય એ પ્રમાણે, અને અહીંયા રીસિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે તમારું પપ્પાનું નામ બરાબર, અને અહીંયા રીટાઈપ ફાધર્સ નેમ કરવાનું છે, અને મમ્મીનું નામ, અને જો પપ્પાનું નામ 10માના રિઝલ્ટ પ્રમાણે મમ્મીનું નામ, અને અહીંયા રીટાઈપ કરી. ત્યાર પછી તમારે અહીંયા તમારું આધાર કાર્ડ છે એને આધાર કાર્ડ નંબર નાખી વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ થઈ જાય તે પછી તમારે અહીંયા તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું છે. ઈમેલ એડ્રેસ નાખશો એટલે એમાં ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા લખવાનો થશે. મોબાઈલ નંબર નાખવાનો છે, મોબાઈલ નંબરનો ઓટીપી તમારે અહીંયા નાખવાનો છે. ત્યાર પછી તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો છે. બરાબર, પાસવર્ડમાં ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જો હું તમને કહી દઉં પાસવર્ડમાં, જેમ કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું નામ છે એ આપણે એવું માનીએ કે ભાઈ મેહુલ છે, તો MHUL મેહુલ, પછી @. બરાબર, ત્યાર પછી 123 123 કરી શકે છે, અથવા એની પોતાની કોઈ બર્થ માનો કે 11/06 બર્થ ડેટ છે તો 11/06 XYZ કોઈ પણ આવી રીતના 3-4 વસ્તુ મિક્સ થવી જોઈએ. તમારે જે પ્રમાણે ઇઝી પાસવર્ડ રાખશો તો તમને પ્રોબ્લેમ ના આવે એ પ્રમાણે તમારે ચેક કરવાનું છે. બરાબર, ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચર કોડ કરીને પ્રિવ્યૂ અને ક્રિએટ એન એકાઉન્ટમાં વયું જવાનું છે. ક્લિયર, આટલું કરશો તે પછી તમારે આગળ કામ કરવાનું છે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે ક્રિએટ એન એકાઉન્ટ કરી બરાબર, ત્યાર પછી તમે આવી રીતના લોગિન કરશો તમારા મોબાઈલ નંબરને પાસવર્ડથી. બરાબર, ત્યાર પછી તમે આવી રીતના વેબસાઇટ પેજ ઉપર આવી જશો. બરાબર, તો સીધું તમારે અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે. બરાબર, ઓનલાઈન એપ્લિકેશનની અંદર તમે જશો એટલે અહીંયા તમને આવી રીતના બતાવશે CEN 03 બરાબર 2024 જુનિયર એન્જિનિયર. તો તમારે કયા ઝોનમાંથી એપ્લાય કરવું છે, જેમ કે અમે જેમ કે આપણે ગુજરાતમાં હોય તો આપણે અમદાવાદમાંથી કરવું હોય તો અમદાવાદ, કોઈની ઈચ્છા એવી છે કે મારે ચેન્નઈમાંથી, કોલકાતામાંથી અથવા મુંબઈમાંથી, એટલે જો જે ઝોનમાંથી તમે એપ્લાય કરશો ને એ ઝોનમાં તમને જોબ મળશે. એટલે આપણે અહીંયા અમદાવાદ કરીએ છીએ. બરાબર, ત્યાર પછી આઈ એમ નોટ કરન્ટલી બરાબર, એટલે અહીંયા ઓકે, કોઈ RRB કે RRCમાં જોબ કરતા નથી, એ ટિક કરીને નેક્સ્ટ કરી દેવાનું થશે. ચાલો ઓકે, જેવું તમે નેક્સ્ટ કરી દેશો એટલે એ પ્રમાણે તમારે આગળ. ચાલો, ત્યાર પછી આવી રીતના તમારે એક પેજ આવી જશે. બરાબર, ત્યાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે અહીંયા જોશો બરાબર, તો તમારે અહીંયા ભાઈ મેરિડ કે અનમેરિડ, બરાબર, મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો મેરિડ, ત્યાર પછી રિલિજિયન તો એ કે હિન્દુ, મધર ટંગ તો કે આપણી ભાઈ ગુજરાતી છે તો ગુજરાતી લખવાની. બરાબર, એક્ઝામિનેશન કઈ લેંગ્વેજમાં તમારે આપવું છે. બરાબર, જેમ કે તમારે ગુજરાતીમાં એક્ઝામ આપવી હોય તો ગુજરાતીમાં, ગુજરાતી ઇંગ્લિશ રહેશે જ, તમે ગુજરાતી ટીક કર્યું હોય તો ઇંગ્લિશમાં આપી શકો છો. બરાબર, એટલે એ તો રહેશે, ઇંગ્લિશ તો ફરજિયાત રહેશે, પણ તમારે ગુજરાતીમાં આપવું હોય, ગુજરાતી હિન્દીમાં આપવાની ઈચ્છા હોય તો હિન્દીમાં, એટલે અહીંયા આપણે ગુજરાતી રાખીએ છીએ. પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓન, બરાબર, એટલે તમારે આપણે પરમેનન્ટ વિઝિબલ માર્ક એટલે શરીરમાં કોઈ પણ નિશાન હોય તો 1 અને 2 બે ફરજિયાત છે એ કરવાના થશે. ત્યાર પછી અહીંયા કોમ્યુનિટી આવશે. બરાબર, તો કે કોમ્યુનિટી એટલે કે ભાઈ તમે કઈ કાસ્ટમાં, અનરિઝર્વ SC ST OBC, તો કે ભાઈ જો OBCમાં આવતા હોય તો OBCમાં, અને અહીંયા તમને OBCમાં એટલે ઓનલી ધોઝ કોમ્યુનિટીઝ વેર રેકોગ્નાઇઝ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ SC ST એન્ડ OBC નોન ક્રિમિનલ આર એલિજિબલ રિઝર્વમેન્ટ રિક્રુટમેન્ટ ઇન ધ RRB, એટલે આઈ અન્ડરસ્ટેન્ડ એગ્રી.
અને એના પછી તમારે અહીંયા તમારે ડુ યુ કમ અંડર ધ ઓબીસી નોન ક્રિમિનલ લેયર, તો એમાં યસ આવતા હોય તો યસ કરવાનું બરાબર. પછી અહીંયા તમારે તમારો સર્ટિફિકેટ નંબર ઇસ્યુઇંગ ઓથોરિટીમાં તમારે કરવાનું છે અને ઇસ્યુઇંગ ડેટ બરાબર, એટલે તમારી પાસે જે નોન ક્રિમિનલ લેયરનું સર્ટિફિકેટ હોય એ સર્ટિફિકેટ તમારે અહીંયા એડ કરવાનું થશે. જો નથી આવતા તો અનરિઝર્વમાં આવતા હોય તો કાંઈ તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર. જો તમે એસસી એસટીમાં આવો છો તો તમારે યસ અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. પછી તમારે અહીંયા નેમ ઓફ કાસ્ટ, ત્યાર પછી તમારે અહીંયા તમારે સર્ટિફિકેટ નંબર, અહીંયા ઇસ્યુઇંગ ઓથોરિટી, ડેટ ઓફ ઇસ્યુ અને એ બધું તમારે બરાબર, અવેલેબલ ફ્રી રેલ ટ્રાવેલ યસ ઓર નો, યસ કે નો તમારે જે કરવું હોય તમારા પ્રમાણે કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા તમારું એડ્રેસ તરવા નાખવાનું છે બરાબર. સ્ટેટ છે તો કે તમે જે સ્ટેટમાં રહેતા હોય, આપણે ગુજરાતમાં જઈએ તો ગુજરાતમાં બરાબર, આમ જેમ કે અમે ભાઈ જામનગરમાં રહી છીએ તો અહીંયા ડિસ્ટ્રિક્ટમાં જામનગર આવી જશે. ઓકે, અહીંયા તમારે વ્યવસ્થિત રીતે તમારું તો એડ્રેસ નાખી, ટાઉન સિટી પિનકોડ નાખી બરાબર, પરમાનન્ટ એડ્રેસ હોય તો એ ઓકે કરી અને ત્યાં પછી સેવ કરીને નેક્સ્ટ કરી દેવાનું થશે. ઓકે, ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, જેવી રીતના તમે આ પેજ ઉપર આવી જશો બરાબર, એટલે તમારે સીધું અહીંયા તમારે લખવાનું છે એક સર્વિસમેન છો, યસ હોય તો યસ, નો હોય તો નો. પછી પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, તો એમાં યસ હોય તો યસ કરવાનું, નો હોય તો નો કરવાનું. જો યસ હોય તો તમારે ત્યાં તમારું ડિસેબિલિટી બધું સાબિત કરવાનું થશે બરાબર, અહીંયા આપણે નો હોય તો નો કરવાનું. પછી નીચે તમને લખેલું છે ઇકોનોમિકલ બેકવર્ડ કાસ્ટ, આર યુ ઇન ઇબીસી સર્ટિફિકેટ હોલ્ડર, યસ હોય તો યસ કરવાનું, નકર નો કરવાનું બરાબર. જો યસ હશે તો તમારે આ બધું આઈ અન્ડરસ્ટેન્ડ કે આ તમારે ફી કન્સેશન યસ ઓર નો ને એવું બધું કરવાનું થશે. યસ કરવું હોય તો યસ, અહીંયા આપણે ઇબીસીની અંદર આવતા નથી એટલે નો થઈ જશે બરાબર. ત્યાર પછી આર યુ ઇન એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવેઝ, તો ના ભાઈ આપણે નથી. ઓકે, કરંટ એમ્પ્લોય ડિટેલ્સ ઇન્કલુડિંગ બરાબર, નોટ એપ્લિકેબલ સેન્ટ્રલ ગવર્મેન્ટ રેલવે એમ્પ્લોઈઝ, તો ના ભાઈ નો, નોટ એપ્લિકેબલ થઈ જશે. કરંટ એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ એક્સક્લુડિંગ, એમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી. પબ્લિક સેક્ટર આપણે કોઈ પ્રાઇવેટમાં કરતા હોય તો કાંઈ લખવાની જરૂર નથી. અને પછી તમારે તમારો એકાઉન્ટ નંબર એડ કરવાનો થશે, કારણ કે એનું રીઝન એ છે, અહીંયા તમારો એકાઉન્ટ હોલ્ડર નેમ, પછી અહીંયા તમારો એકાઉન્ટ નંબર, કન્ફર્મ એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, એ તમે કરશો એટલે બેંકનું નેમ ને બેંકનું એડ્રેસ આવી જશે. એનું મેઇન રીઝન એ છે કે ભાઈ તમે 500 રૂપિયા ફી ભરો છો, કારણ કે મેં આગળ અનરિઝર્વમાંથી ફોર્મ ભરેલું છે. 500 રૂપિયા ફી ભરશો, પરીક્ષા દેવા જશો એટલે 400 રૂપિયા પાછા આવશે બરાબર. એટલે એ 400 રૂપિયા પાછા આપવા માટે તમારો એકાઉન્ટ નંબર આપવો ખાસ જરૂરી છે. ક્લિયર? અહીંથી તમારે સેવ કરી નેક્સ્ટ કરવાનું થશે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી આગળ, હવે જ્યારે તમે આગળનું સેવ અને નેક્સ્ટ કરી દીધું, ત્યાર પછી તમારે અહીંયા સૌથી પહેલાં મેટ્રિક્યુલેશન બરાબર, એટલે તમારું જે 10માનું છે એ બધું તમારે સ્ટેટ કયા સ્ટેટમાંથી કર્યું, ગુજરાતમાંથી કર્યું, ગુજરાતમાં કયા જિલ્લામાંથી, જેમ કે હું જામનગરમાંથી તો જામનગરમાં બોર્ડમાં તમારે આવી જશે GSEB, અથવા આખું નામ લખો તો આખું નામ, ક્યારે તમે પાસ કર્યું બરાબર, ડેટ ઓફ પાસિંગ ને તમારો 10માનો રોલ નંબર બરાબર, એ તમે એડ કરી દેશો. ઓકે, ત્યાર પછી તમારે આગળ જે ડિપ્લોમા ડિગ્રીની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ બધું એડ કરવાનું થશે, એ આપણે જોતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, જેવું તમે 10મા ધોરણનું એડ કરી લેશો બરાબર, એટલે ભાઈ તમારે અહીંયા તમારે ક્વોલિફિકેશન એડ, 3 યર ડિપ્લોમા કરેલો હોય તો ડિપ્લોમા, જો ડિગ્રી એન્જિનિયરિંગ કરેલો હોય તો ખાલી ડિગ્રી એન્જિનિયરિંગ, તો તમારે જેમ કે ભાઈ આ વ્યક્તિએ ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું છે બરાબર, કેમાંથી, તો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સબ સ્ટ્રીમ, તો મેં એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ લખી નાખો લાલ છે. સ્ટેટ, તો કે ભાઈ ગુજરાતમાંથી કરેલું છે. ડિસ્ટ્રિક્ટ, તો કે ભાઈ સપોઝ કે એને મોરબીમાંથી કરેલું છે બરાબર, તો મોરબી લખશું. કોલેજનું નામ અથવા યુનિવર્સિટીનું નામ, યુનિવર્સિટીનું નામ લખશો તો પાણી છે, કોલેજનું નામ લખશો તો પાણી છે, અને ક્યારે પાસ કર્યું બરાબર ડિગ્રી, એ જો ડિપ્લોમા કરેલું હોય, 3 યર ડિપ્લોમા કરેલું હોય તો આ ડિપ્લોમા પ્રમાણે. ક્લિયર? આ પ્રમાણે તમારે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરીને એડ કરવાનું થશે બરાબર. જો ડિપ્લોમા ઉપર ભરવું હોય, ડિપ્લોમા બેચલર ઓફ સાયન્સ કરેલું હોય, મેટ્રિક્યુલેશન SSLC તો આપણે એડ કર્યું બરાબર, ડિગ્રી એન્જિનિયરિંગ ઉપર ભરવું હોય તો, એટલે ખાલી બાર સાયન્સ કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો, તો આટલું કરવાનું થશે. 3 યર ડિપ્લોમા કરેલું હોય તો, અને ડિપ્લોમા ડિગ્રી D2D કરેલું હોય તો ખાલી ડિપ્લોમા ઉપર ભરો તો કાંઈ વાંધો નહીં, કાં પછી ડિગ્રી ઉપર ભરો તો પણ કાંઈ વાંધો નથી. ઓકે, ત્યાર પછી બધું વ્યવસ્થિત રીતે કરીને નેક્સ્ટ એડ કરીને નેક્સ્ટ કરી દેવાનું થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળની ડિટેલ્સ વ્યવસ્થિત રીતે ભરી તમે અહીંયા આવશો, નેક્સ્ટ કરશો, એટલે તમે આવી રીતના ફોટો તમારે એડ કરવાનું થશે બરાબર. અહીંયા તમારે બ્રાઉઝ કરીને ફોટો તમારો જે કંઈ પણ એપ્લિકેશન ફોટો છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અહીંયા તમને સેમ્પલ પ્રિવ્યૂ રિજેક્શન આપેલા છે બરાબર, તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, એટલે તમે આની પહેલાં જે ફોર્મ ભરેલું હોય તો તમને આઈડિયા હશે, વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો ફોટો હશે, વ્યવસ્થિત રીતે સાઇઝ તમને અહીંયા આપેલી છે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે સાઇઝમાં તમારે એડ કરવાનું થશે. ત્યાર પછી તમારે અહીંયા તમારી સિગ્નેચર એડ કરવાની છે બરાબર, સિગ્નેચર વ્યવસ્થિત રીતે તમારે એડ કરી અને ત્યાર પછી પાછું સેવ કરીને નેક્સ્ટ કરવાનું થશે. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, જ્યારે તમે ફોટો અને સિગ્નેચર વ્યવસ્થિત રીતે અપલોડ કરી લ્યો છો, ત્યાર પછી તમારે અહીંયા સિલેક્શન એલિજિબલ પોસ્ટ ઝોન વાઇઝ બરાબર, ઝોન એમાં તમારે એડ કરવાનું છે કે ભાઈ તમે કઈ પોસ્ટ ઉપર તમારે જવા માંગો છો બરાબર, એટલે ઓર્ડર અને પ્રિફરન્સ છે. જેમ કે અહીંયા છે વેસ્ટર્ન રેલવે, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જનરલ સર્વિસ બરાબર, ત્યાર પછી જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ EMU TRS,
પછી ટીઆરડી વર્કશોપમાં કામ કરવું છે, સીડબલ્યુ ડિઝાઇન અને વર્કશોપમાં કામ કરવું છે, ડીઝલ મિકેનિકમાં બરાબર, ટેલિકોમ્યુનિકેશન સિગ્નલમાં, સુપ્રિન્ટેન્ડન્ટમાં. તો એ પ્રમાણે તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે, જેમ કે ભાઈ મારી એવી ઈચ્છા છે કે જનરલી હું જનરલ સર્વિસમાં જોબ કરું તો હું અહીંયા જનરલ સર્વિસ પહેલાં રાખીશ બરાબર, ત્યાર પછી મારી એવી ઈચ્છા હોય કે હું વર્કશોપમાં કામ કરું એટલે બીજા નંબર ઉપર વર્કશોપ રાખીશ. તમને જેમાં ઈચ્છા હોય એ પ્રમાણે તમારે પ્રિફરન્સ કરવાના છે, ઉપર નીચે તમારે કરતું જવાનું બરાબર. ત્યાર પછી હું ડિઝાઇન અને વર્કશોપમાં એટલે હું ત્રીજા નંબર ઉપર ડિઝાઇન અને વર્કશોપ રાખું છું. ત્યાર પછી ચોથા નંબર ઉપર હું છે ને સુપ્રિન્ટેન્ડન્ટ રાખું છું બરાબર. બધી બધાય નાખવાના છે બરાબર, એટલે એડ બધાય કરી જ દેવાના છે તમારે. પછી જેમ કે કારણ કે આ ઈએમયુ ટીઆરએસ વધારે મને આઈડિયા નથી, પછી આપણે જેમ કે બરાબર ટેલિકોમ્યુ સિગ્નલ છે તો હું સિગ્નલમાં જવા માંગુ છું, એટલે પાંચમા નંબરની પ્રિફરન્સ. એટલે મારી ચોઈસ એવી છે કે ભાઈ સૌથી પહેલાં મારી કે હું જનરલ સર્વિસમાં વધારે કામ કરવા માંગુ, એમાં ન મળે તો વર્કશોપમાં, પછી ડિઝાઇન અને વર્કશોપમાં, પછી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મટીરિયલ ડેપોર્ટમાં મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બરાબર, પછી જો ના હોય તો ટેલિકોમ્યુનિકેશનમાં, ત્યાર પછી ડીઝલ મિકેનિક છે. તો આ પ્રમાણે તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે તમે આગળ પાછળ ઉપર નીચે કરી શકો છો બરાબર. એ બધું વ્યવસ્થિત રીતે કરી અહીંથી તમારે આ એક્સરસાઇઝ એક્સેપ્ટ કરી બરાબર વ્યવસ્થિત રીતે, ત્યાર પછી સિલેક્ટ એલિજિબલ એક્ઝામ ગ્રુપ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. તો ઇલેક્ટ્રિકલ અને એલાઇડ એન્જિનિયરિંગ એમાં તમારે યસ કરવાનું થશે, યસ આઈ અન્ડરસ્ટેન્ડ બરાબર, કારણ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ કરેલું છે. તો ઇલેક્ટ્રિકલ જે લોકો સિવિલ મિકેનિકલ હોય તો ત્યાં તમારે સિવિલ મિકેનિકલ કરી બરાબર વ્યવસ્થિત રીતે અહીંયા ટિક કરી, પ્લેસમાં તમારું જે સિટીનું નામ હોય એ સિટીનું નામ તમારે લખવાનું છે. જેમ કે હું જામનગર છું તો હું અહીંયા જામનગર લખીશ બરાબર. એ વ્યવસ્થિત રીતે કરી, સેવ કરી, પ્રિવ્યૂ એપ્લિકેશન કરી, જોઈ, શાંતિથી જોઈ, વ્યવસ્થિત રીતે એક એક વસ્તુ ચેક કરવાની છે, ભૂલ ન થવી જોઈએ બરાબર. તે પછી તમારે આગળ પેમેન્ટનું કરવાનું થશે. ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, તો બધું વ્યવસ્થિત રીતે ચેક કરી, તમારે જેટલું પણ છે બધું વ્યવસ્થિત ચેક કરી સબમિટ કરવાનું છે. સબમિટ પછી એડિટ નહીં થાય એટલે એ અહીંયા થોડુંક બાકી રાખેલું છે બરાબર. સબમિટ કર્યા પછી તમારું એડિટ નહીં થાય, સબમિટ કરી અને ત્યાર પછી તમારે તમારું પેમેન્ટ કરી દેવાનું થશે. ઓકે, એટલે તમારું એકદમ વ્યવસ્થિત રીતે ફોર્મ ભરાઈ જશે. ઓકે, કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.